જય કૃષ્ણ બાળકો, બધા મજામાં છો ને? મજામાં જ હશો. તમારા બધા ફેસ જોઈને તો મને લાગે છે કે તમે બધા જ ખુશ છો, છો ને? હા, ચલો આજે આપણે ડ્રોઈંગ શીખવાના છે. ડ્રોઈંગના લાસ્ટ વિડિયોમાં આપણે શું શીખ્યા હતા? મેં તમને શું શીખવ્યું હતું? હા, કેતન ચિત્રકલામાં કોઠી અને પતંગ, જેની અંદર ટીચરે તમને બ્લેક બોર્ડર કરતા શીખવી હતી અને રંગ કરતા શીખ્યા હતા ને? અને તમે કર્યું હશે એવી મને આશા છે. કર્યું છે ને? હા, તો આજે આપણે પતંગ દોરતા શીખીશું કે યોગ્ય માપ લઈને પતંગ કઈ રીતે દોરવાનો, તે આજે આપણે તમારો જે ચોપડો છે તેની અંદર દોરતા શીખીશું. તમારે બધાએ દોરવું છે ને? તો તમે બધા તમારો ચોપડો સાથે પેન્સિલ, રબર, સ્કેલ આ બધું લઈને બેસી જાઓ. આજે આપણે પતંગ દોરતા શીખીએ. ઓકે બાળ મિત્રો, તો આપણે સૌ પ્રથમ ચિત્રકામની નોટબુકમાં જે ચિત્ર દોરવાના છે તેનું નામ લખીશું. તો અહીં આપણે લખીશું પતંગ. હવે તમને બધાને ખબર જ છે કે પતંગ કેવો હોય? ચોરસ, બરાબર છે. તો આપણે સૌ પ્રથમ ફૂટપટ્ટીમાં 0 થી 10 સેન્ટીમીટર સુધીનું માપ લઈશું. તમારે પહેલાં ધ્યાનથી જોવાનું છે. 0 થી 10, બરાબર છે. ત્યારબાદ ચોરસની હું બીજી બાજુ દોરું છું. 0 થી 10. ત્યારબાદ હું તેની ત્રીજી બાજુ દોરું છું. 0 થી 10. ત્યારબાદ એની હું ચોથી બાજુ દોરું છું. 0 થી 10. તો હવે આ બની ગયું આપણું ચોરસ. તમને લાગતું હશે આ તો પતંગ દેખાતો નથી, પણ ના, હજી આપણે આની અંદર બીજું માપ લેવું પડશે. હવે મને કહેશો 10 ના અડધા કેટલા થાય? 5. તો આપણે અહીં ફૂટપટ્ટી મૂકીને 5 ઉપર ટપકું કરીશું, બરાબર છે. તેવી જ રીતે આ બાજુ પણ 5 ઉપર ટપકું મૂકીશું. એવી જ રીતે આ બાજુ પણ 5 ઉપર ટપકું મૂકીશું અને ઉપરની બાજુએ પણ 5 ઉપર ટપકું મૂકીશું, બરાબર છે. હવે શું કરવાનું છે? તમારે આ ટપકાને આ ટપકા સાથે ત્રાસી લીટીથી જોડવાનું છે. ત્યારબાદ આ બાજુ પણ આ ટપકાને આ ટપકા સાથે ત્રાસી લીટીથી જોડવાનું છે. એવી જ રીતે આ ટપકાને આ ટપકા સાથે અહીં જોડીશું અને આ ટપકાને આ ટપકા સાથે અહીં જોડીશું. હવે શું કરવાનું છે? આ જે એક ત્રિકોણ દેખાય છે તેને આપણે સાફ કરી દઈશું. બાળકો, આપણે આજુબાજુના ત્રિકોણ સાફ કરી દીધા. હવે થોડું થોડું પતંગ જેવું દેખાય છે ને? હા, હજી આપણે નીચે એક નાનું ત્રિકોણ દોરવાનું છે, બરાબર. તો તેને પણ આપણે દોરી દઈએ. તે 2 સેન્ટીમીટર જેટલું લેજો. બરાબર છે. ઓકે, હવે આપણે આ ટપકાને આ ટપકા સાથે ઊભી લીટીથી એક સીધી લીટી દોરી દઈશું. બની ગયું? ચલો હવે આપણે શું કરીશું? આ ટપકાને આ ટપકા સાથે આપણે આડી લીટી નથી દોરવાની, પણ અર્ધગોળ ટાઈપ, એટલે વર્તુળ ટાઈપ આપણે એક લીટી દોરવાની છે. તો આપણે તે દોરી દઈએ. ઓકે બાળમિત્રો, આ બની ગયું પતંગ. હવે આપણે તેમાં ડિઝાઇન પણ દોરવી પડશે ને? તો ચલો આપણે તે પણ દોરી દઈએ. તો બાળમિત્રો, આપણો પતંગ તો દોરાઈ ગયો છે, પણ તમે પતંગ જોયો તેની અંદર કંઈક ડિઝાઇન પણ આપી છે. તો આપણે હવે ડિઝાઇન કરીશું ને? તો પતંગમાં વચ્ચે એક નાનું ગોળ છે, તો તે ગોળ આપણે આ સિક્કાની મદદથી દોરીશું. તમે ધ્યાનથી જોજો.
નાનું ગોળ દોરાઈ ગયું છે. હવે આના કરતાં થોડું મોટું ગોળ દોરવા માટે તમારી નાની બેનની બંગડી હોય તો ચાલશે, અથવા તો મારી પાસે જો આ થર્મોકોલનો ગ્લાસ છે તો તેનું પાછળનું જે આ ગોળ છે તેની મદદથી હું મોટું ગોળ દોરીશ. તમે ધ્યાનથી જોજો. આ બની ગયો આપણો પતંગ, બરાબર ને? હવે શું કરવાનું છે આપણે? હા, પતંગની બોર્ડર પર સ્કેચ પેન કરવાની છે. કઈ સ્કેચ પેન કરવાની છે? કાળી સ્કેચ પેન કરવાની છે, બરાબર છે? અને બાળમિત્રો, તમે તમારી નોટબુકમાં પતંગ દોરો તેવું જરૂરી નથી કે તમારે આવી જ ડિઝાઇન બનાવવી. તમને કોઈ તમારી મનપસંદ ગમતી ડિઝાઇન પણ તમારે બનાવવી હોય તો તમે બનાવી શકો છો અને તમારા મનગમતા રંગ પૂરી શકો છો. ચલો હવે હું તમને કાળી સ્કેચ પેનથી બોર્ડર કરીને બતાવું છું. જ્યાં ફૂટપટ્ટીનો ઉપયોગ થતો હોય ત્યાં આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીશું. બની ગયો આપણો પતંગ અને તેની બોર્ડર પણ થઈ ગઈ છે. અને હવે શું કરવાનું છે? મનગમતો રંગ પૂરવાનો છે. તે તો તમને બધાને આવડે જ છે ને? તો આ પતંગ તમે તમારી નોટબુકમાં સરસ દોરજો અને તમારી મનગમતી ડિઝાઇન બનાવીને તેમાં તમારા મનગમતા રંગ પૂરજો. ઓકે, તો હવે આપણે ફરી મળીશું નવા ચિત્ર સાથે. બાય.